नमस्कार मित्रों, जे लोकोए मारी चैनलने सब्सक्राइब करी छे अने जेमने सब्सक्राइब नथी करी परंतु मारा वीडियो जोवे छे ए दरेकनो खूब खूब धन्यवाद। चारे चार पाणी सरखा छे, हुं काई जादूगर छुं नहीं, बराबर छे। आ केमिकलनो प्रभाव छे, केमिकल छे એ તમને કહી દેશે કે આ પાણી પીવા લાયક છે કે નહીં, આ પાણી પીવા લાયક નથી। આપણે ઘણી વખત ખબર જ નથી હોતી કે આપણે કેવું પાણી પીવું જોઈએ ને કેવું પાણી ન પીવું જોઈએ। પાણીને કારણે આપણે ઘણા બધા રોગના ભોગ બનીએ છીએ। આપણે એમ થાય કે આપણે સરસ મજાનું સારું સારું જમીએ છીએ, કોઈ દી હોટલોમાં જમતા નથી, ક્યાંય ને રેકડીઓમાં જમતા નથી, કાંઈ ખરાબ જમતા નથી, છતાંય બીમારી શા માટે આવે છે? તો બીમારી આવવાના ઘણા બધા કારણો છે, એમાંનું એક કારણ છે પાણી। પાણી એટલા માટે કે આપણા શરીરનો 70% ભાગ છે ને પાણીનો બનેલો છે, એટલું વરસાદનું પાણી છે। આ મારી ઘરેથી લઈ આવ્યો છું, અમે વરસાદના પાણી સિવાય કંઈ પાણી પીતા જ નથી। મારી ઘરે મેં 10,000 લિટરનો ટાંકો બનાવ્યો છે, પહેલો વરસાદ આવે ત્યારે અગાસી સરસ મજાની ધોઈ સાફ કરી કમ્પ્લીટ, અને પછી એમાં નળી મૂકી અને ટાંકો ભરી દઈ, અને પછી એની અંદર ખાવાનો ચૂનો આવે ને જે આપણે નથી કડી ચૂનો કહેતા, એટલે ગાંગડા ચૂનો, એ ગાંગડા ચૂનો 5 કિલો લઈ પ્લાસ્ટિકની કોથળીમાં નાખી, આપણે સુપરિયાની કોથળીમાં અને ખૂણામાં મૂકી દઈ, એટલે એ 12 મહિના સુધી એ પાણી કોઈ દી ખરાબ થતું નથી, એ પાણીમાં કોઈ દી શેવાળ ન થાય, એ પાણીમાં કોઈ દી પૂડા ન પડે, અને કેલ્શિયમયુક્ત પાણી આપને 12 મહિના પીવા મળે। તો આ પહેલું પાણી છે વરસાદનું પાણી। આની અંદર જ્યારે આપણે આ કેમિકલ નાખશું તો આનો રંગ બ્લુ કલરનો થઈ ગયો। તમે જોઈ શકો છો કે આ બ્લુ કલરનું પાણી, આ પીળાશ પડતું પાણી, અને આ ગ્રીન પાણી, અને આ રેડ પાણી। પીળું પાણી હોય ને એ બાથરૂમ, આપણો આપણે બાથરૂમ જાય તો આપણા બાથરૂમનો રંગ કેવો હોય? પીળો, એસિડિક પાણી છે। બોરનું પાણી ક્યારે પીવાનું નહીં, બોરનું પાણી હંમેશા પીળું હોય। મિનરલ પાણી ક્યારેય નહીં પીવાનું, કોઈ મફત દે ને તો મિનરલ પાણી ક્યારેય નહીં પીવાનું। આરોનું પાણી ક્યારેય નહીં પીવાનું, જેની જેની ઘરે આરો હોય ને તો મહેરબાની કરીને છે ને અગરબત્તી કરજો। આરોનું પાણી પીશો ને તમે તો તમને આર્થરાઇટિસ 5-10 વર્ષમાં થશે, સાંધાના દુખાવા થશે, ગોઠણના દુખાવા થશે જ। ઉત્તમ પાણી છે ને એ વરસાદનું પાણી છે, એ બ્લુ કલરનું પાણી થાય। આપણા શરીરનો પીએચ 7.4 છે, એનાથી સારું પાણી છે એ આ પાણી છે, આ નબળું પાણી છે, અને ક્યારે સોડા તો પીવી જ નહીં, લીંબુ પાણી પીવાનું। સોડા પીશો ને એટલે તમારે સમજી લેવાનું તમે સાંધાનું હોય ને ઝેર પીઓ છો, આ શરીર માટે ઝેર બરાબર છે। એટલે ક્યારેય બોરનું પાણી નહીં પીવાનું અને ક્યારેય સોડા નહીં પીવાની, લીંબુ પાણી અચૂક પીવાનું, જેમાં પછી તમને એમ લાગે તો 1 કલાક પછી લીંબુ પાણી પીવાનું। પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો, થેન્ક યુ।